બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી મિત્રો નમસ્તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના થી આપણી સાથે હું વાત કરી રહ્યો છું ચૈતન્ય સ્ટુડિયો માં આપનું સ્વાગત છે અને આપણે છેલ્લા કેટલાક એપિસોડની અંદર સેમ્પલિંગ નિદર્શન સમાજશાસ્ત્રમાં સંશોધનની અંદર સેમ્પલિંગ વિશે આપણે વાત કરી આપણે જોયું કે સેમ્પલિંગના બે પ્રકારો છે સંભાવનાત્મક નિદર્શન અને બિન સંભાવનાત્મક નિદર્શન અંગ્રેજીમાં અને આપણે પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ કહીએ છીએ આપણે સંભાવનાત્મક નિદર્શનના ત્રણ પ્રકારોની વાત કરી એક જેને આપણે સાદું અદ્રક્ષ નિદર્શન અથવા તો સિમ્પલ રેન્ડમ સેમ્પલ કહીએ છીએ બીજું જો પ્રકાર છે એની વાત કરી જેને આપણે કહીએ છીએ સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલ અને ત્રીજાની વાત કરીએ આપણે સ્તરિત નિદર્શન આજે આપણે વાત કરવાના છીએ બિન સંભાવનાત્મક નિદર્શનના પ્રકારોની નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગના ચાર પ્રકારો છે અથવા ચાર રીતે સેમ્પલ લેવામાં આવે છે એમ કહીએ તો વધારે યોગ્ય છે એક છે હેતુપૂર્વકનું નિદર્શન પર્પઝિવ સેમ્પલિંગ બીજું છે આકસ્મિક નિદર્શન એક્સિડેન્ટલ સેમ્પલિંગ ત્રીજું છે સ્નોબોલ ટેકનિક અને ચોથું છે કોટા નિદર્શન તો આ ચાર પ્રકારના જે બિન સંભાવનાત્મક નિદર્શનના પ્રકારો છે એને આપણે હવે એક પછી એક જોવાનો પ્રયત્ન કરીએ તો પહેલી આપણે વાત કરીશું હેતુપૂર્વકના નિદર્શનની કે હેતુપૂર્વકનું નિદર્શન એટલે શું એ શબ્દમાં જ પર્પઝિવ સેમ્પલ એ શબ્દમાં જ આપણને ખબર પડી જાય છે કે આપણે જે સેમ્પલ લઈએ છીએ એ એક ચોક્કસ હેતુપૂર્વક લઈએ છીએ અને એ હેતુ શું છે આપણા અભ્યાસનું પોપ્યુલેશન રિસ્પોન્ડન્ટ આપણા અભ્યાસનો વિષય એનો હેતુ એ ધ્યાનમાં રાખીને આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણે જે પસંદ કરીએ છીએ એની પાછળ ચોક્કસ કારણો છે એક પર્પઝ છે અથવા આપણે એની પસંદગી કરીએ છીએ એ રીતે આપણે એને પર્પઝિવ સેમ્પલ તરીકે એને જોઈએ છે હેતુપૂર્વકનું અને ફરી હું તમને યાદ કરાવું કે જ્યારે આપણે બિન સંભાવનાત્મક નિદર્શન લેતા હોઈએ છીએ નોન પ્રોબેબિલિટી સેમ્પલ આપણે લઈએ છીએ ત્યારે એ સેમ્પલની સંખ્યા મર્યાદિત હોય છે ઓછી હોય છે કોની તુલનામાં સંભાવનાત્મક નિદર્શનની તુલનાની અંદર એટલે જ્યારે પર્પઝિવ સેમ્પલ લઈએ છીએ ત્યારે પણ એક વસ્તુ યાદ રાખવાની કે આપણી સેમ્પલ સાઇઝ બહુ મોટી નહીં હોય કારણ કે આપણા હેતુ પ્રમાણે આપણે લેવું છે તો કયા સંજોગોમાં અને કેવી રીતે પર્પઝિવ સેમ્પલ લઈ શકાય એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ આપણે એક ઉદાહરણ લઈએ એટલે આપણે વધારે એની સ્પષ્ટતા થશે કે આપણે કેવી રીતે શા માટે પર્પઝિવ સેમ્પલ આપણે લેવું જોઈએ માની લો કે આપણે આપણા કેમ્પસમાં યુનિવર્સિટીના કેમ્પસ કે કોલેજના કેમ્પસમાં આપણે જોવું છે કે કેટલા વિદ્યાર્થીઓ છે એ સિગરેટ પીવે છે સ્મોકિંગ કરે અથવા તો આપણે એવું જોવું છે કે કેટલા વિદ્યાર્થીઓ છે એ પોતાનું વાહન લઈને આવે છે અથવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જે લોકો બસમાં અથવા તો આ પ્રકારના પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એ લોકો કોલેજમાં આવવાનો પ્રયત્ન કરે છે અથવા તો એસટી બસમાં આવવાનો પ્રયત્ન કરે છે તો આપણે જાણવું છે કે જે લોકો એસટી બસનો ઉપયોગ કરીને અથવા તો શહેરની કોર્પોરેશનની બસનો ઉપયોગ કરીને કોલેજ કે યુનિવર્સિટી ભણવા માટે આવે છે એનો આપણે અભ્યાસ કરવો છે તો આપણે કેમ્પસમાં હોઈએ તો આપણને ખબર છે કે આપણા ક્લાસમાંથી બીજામાંથી કેટલા વિદ્યાર્થીઓ કોણ છે કે જે આ પ્રકારે આવે છે એટલે કે બસનો ઉપયોગ કરીને ટ્રાવેલ કરીને આવે છે ભણવા માટે તો આપણે એમની પસંદગી કરીએ છીએ કોઈ પ્રકારના સ્તરિત સેમ્પલિંગ કે એના વગર એ પણ રેન્ડમલી કરીએ છીએ પણ હેતુપૂર્વકની કરીએ છીએ કે એનો જ એને જ આપણે આપણા સેમ્પલમાં લઈએ છીએ કે જે લોકો બસમાં ટ્રાવેલ કરીને આવે છે જે આપણને ખબર છે કે આ કોણ છે એ રીતે આપણે એને હેતુપૂર્વકની પસંદગી કરીએ છીએ કે માની લો કે આપણે આપણા કોલેજમાં એવા વીસ વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ કરવો છે ગહન મુલાકાત કરવી છે કે જે લોકો આ રીતે ટ્રાન્સપોર્ટ કરીને આવે છે તો આપણે એનું સેમ્પલ કેવી રીતે લઈશું એ સેમ્પલ લઈશું આપણે બિનસંભાવનાત્મક રીતે કેમ બિનસંભાવનાત્મક કહીએ છીએ કારણ કે આપણા કેમ્પસમાં આવનાર તમામ બસમાં ટ્રાવેલ કરતા વિદ્યાર્થીઓનો આપણે સમાવેશ કરતા નથી એની ચિઠ્ઠીઓ ઉપાડતા નથી એની યાદી બનાવતા નથી પણ આપણને ખબર છે આપણી સમજ પ્રમાણે આપણા અંદાજ પ્રમાણે કે આ વ્યક્તિ છે આ વિદ્યાર્થી એ બસમાં ટ્રાવેલ કરે છે એટલે આપણે એમની સેમ્પલ તરીકે પસંદ કરીએ છીએ એટલે એને આપણે પર્પઝિવ સેમ્પલ કહીએ છીએ પણ પર્પઝિવ સેમ્પલ મેં તમને ફરી કહ્યું એમ સો બસો ના હોઈ શકે એ ઓછું હોઈ શકે સંખ્યા ઓછી હોઈ શકે એની એટલે કેમ્પસમાં કેટલા વિદ્યાર્થીઓ પાન મસાલો ખાય છે એનો આપણે અભ્યાસ કરવો છે તો તો આપણે એ રીતે આપણે જે આપણા મિત્રો દ્વારા ખબર પડી હોય કે આ લોકો ખાય છે આપણે જાણતા હોઈએ તો એને આપણે સવાલ પૂછીએ છીએ કે ભાઈ તમે જે તમાકુ ખાઓ છો તો એ કેમ ખાવ છો એની કેવી અસર છે શું છે જે આપણો અભ્યાસનો વિષય હોય એ રીતે આપણે એને પૂછી શકીએ છીએ તો એ છે એને આપણે પરપસિવ સેમ્પલ તરીકે પણ આપણે જોઈએ છે દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે અમુક પ્રકારની ટીવી સિરિયલ કોણ જોઈએ છે અને એ ટીવી સિરિયલ જોનારાઓનો આપણે અભ્યાસ કરવો છે કે તમે એ ટીવી સિરિયલ વિશે તમે શું માનો છો એવો આપણો અભ્યાસનો વિષય છે અને હું મેં હું તમને ફરી યાદ કરાવું કે બહુ નાનું સેમ્પલ હોય છે એટલા માટે એ એ ટીવી સિરિયલ જોનારી વ્યક્તિઓ જે આપણને ખબર છે આપણી આસપાસ મિત્રો દ્વારા ખબર પડે છે આપણને એને જઈને આપણે જરા સવાલો પૂછીએ અને એને આપણા સેમ્પલમાં સમાવેશ કરીએ એને આપણે પર્પઝીવ હેતુપૂર્વકનું સેમ્પલિંગ કહીએ છીએ તો આ એનો પહેલો પ્રકાર છે બિન સંભાવનાત્મક નિદર્શનનો બિન સંભાવનાત્મક નિદર્શનનો બીજો જે પ્રકાર છે એ પ્રકાર છે એક્સિડેન્ટલ સેમ્પલિંગ એટલે અકસ્માતે આપણને કોઈ મળી જાય છે અથવા તો એક સમય દરમિયાન આપણને અકસ્માતે લોકો મળ્યા છે એટલે એને એક્સિડેન્ટલ કહીએ છીએ આપણે અને જે મળતા જઈએ છીએ મળે છે એમ આપણે એનો અભ્યાસ કરીએ અને આપણે એક સમજ વિકસિત કરીએ છીએ કે આ શું છે એ સેમ્પલ કેવી રીતે આપણે એને કરી શકીએ તથા તરીકે આપણે કોઈ જગ્યાએ નોકરી કરતા હોઈએ કોઈ જગ્યાએ આપણે ભણતા હોઈએ અને આપણને ખબર પડે છે કે આ વ્યક્તિ છે એના જીવનમાં કોઈ ઘટના બની છે અથવા હવેના જમાનામાં આપણને ખબર છે કે કેટલીક વ્યક્તિઓનો કોરોના થયો હતો અથવા કેટલીક વ્યક્તિઓ અનાથ થઈ ગઈ અને આપણે જાણવું છે કે કોરોનાથી અનાથ થયેલા બાળકો કે અનાથ થયેલી વ્યક્તિઓ કોઈએ પોતાની પત્ની ગુમાવી હોય કોઈએ માતા ગુમાવી હોય કોઈએ હસબન્ડ ગુમાવ્યો હોય ભાઈ બહેન ગુમાવ્યા હોય તો આપણે એવા લોકોની જિંદગીમાં શું પરિવર્તન આવ્યું કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે એને આપણો જો અભ્યાસ કરવો હોય તો આપણે કોઈ એનું સેમ્પલ લિસ્ટ નહીં બનાવીએ પણ આપણને ખબર છે એક આપણી એક સંશોધક છીએ અને આપણે એનો અભ્યાસ કરવો છે તો કોરોના કાળથી અત્યાર સુધીના સમય દરમિયાન માની લો કે આપણને એવી પંદર વ્યક્તિઓ મળી કે જે લોકોના ઘરમાં કોઈક વ્યક્તિ એનો સંબંધી સગવો ઘરની વ્યક્તિ એ કોરોનાની અંદર એમનું અવસાન થયું છે તો આપણે જેમ જેમ એ લોકો આપણને આકસ્મિક રીતે મળે કોઈ આપણને કે આપણા નજીકમાં મિત્રો હોય અથવા કોઈ આપણને સૂચન કરે કે હમણાં ઘરે આવું થયું હતું અથવા તો એમ જ આપણને મળતા રહે અકસ્માતે એક પછી એક અને એવા માની લો કે આપણે પંદર વ્યક્તિઓનો આપણે અભ્યાસ કર્યો એમના જીવન વિશે જાણવાની આપણે આપણે વાત કરી તો એ જે સેમ્પલ લીધું એને આપણે એક્સિડેન્ટલ સેમ્પલ કહીએ છીએ અકસ્માતે આપણને એ મળે છે અને પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ કરવા જેવી છે કે આપણા મનોજગતમાં એ છે કે હા આપણે આવી વ્યક્તિઓ મળ્યો તો એનો આપણે અભ્યાસ કરવો છે એમના જીવન વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરવો છે એમનો કેસ સ્ટડી આપણે કરવો છે એના જીવનમાં ઊંડાણથી જવાનો આપણે પ્રયત્ન કરવો છે એટલે તો એનો મતલબ એ થયો કે આપણે જ્યારે કેસ સ્ટડી કરતા હોઈએ અથવા તો ગુણાત્મક સંશોધન કરતા હોઈએ ત્યારે આપણને એક્સિડેન્ટલ સેમ્પલ કામ લાગે છે એટલે હું ફરી તમને ફરી તમને યાદ દવડાવું છું કે સામાન્ય રીતે બિન સંભાવનાત્મક નિદર્શન આપણે જ્યારે ગુણાત્મક પદ્ધતિઓ અથવા ગુણાત્મક ટૂલથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે એ સેમ્પલ આપણને વધારે કામ લાગે છે અથવા એ પદ્ધતિ માટે એ પ્રકારનું સેમ્પલ આપણને જરૂરી બની જાય છે તો આ થયું એક્સિડેન્ટલ સેમ્પલ તરીકે આપણે જોઈએ છીએ પણ એ થોડા સમયગાળામાં આપણને અચાનક મળે છે અને દૈવયોગે જેને કહીએ આપણે એ આપણને મળે છે એટલે આપણે એને એક્સિડેન્ટલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કોઈ પર્પઝ પહેરું પહેલો જે પ્રકાર છે એ પર્પઝ છે આપણને ખબર છે કે આ સિગરેટ પહેનારી વ્યક્તિ છે અને એટલે આપણે જઈને એ લોકોને આપણા સેમ્પલમાં પસંદ કરીએ છીએ એ પર્પઝ સાથે હેતુ સાથે જઈએ છીએ પણ બીજો જે પ્રકાર છે એ એક્સિડેન્ટલ છે અને એક્સિડેન્ટલ એ એ રીતે પહેલાં પ્રકારથી જુદો પડે છે તો આ આપણો બીજો પ્રકાર થયો ત્રીજો જે પ્રકાર છે એને આપણે સ્નોબોલ ટેકનિક કહીએ છીએ અને આ સ્નોબોલ ટેકનિક પણ બહુ અગત્યની ટેકનિક છે જેને આપણે બિન સંભાવનાત્મક નિદર્શન તરીકે લઈએ છીએ તો પહેલાં આપણે સમજીએ કે સ્નોબોલ કોને કહીએ છીએ આપણે સ્નોબોલ એટલે શું તો તમે જોયું હશે કોઈ જગ્યાએ જ્યાં કાશ્મીર કે એવી કોઈ જગ્યાએ જ્યારે બહુ બરફ પડે અને જ્યારે બરફ પડે ત્યારે તમે જોયું હશે કે લોકો બરફનો ઘોડો બનાવે છે અને એક ગોળો તમે ફેંકો બરફની અંદર તો બીજો બરફ એને ચોટી જાય છે એક નાનો ઘોડો બરફનો એ થોડી મિનિટોની અંદર તો એનું કદ વધી જાય છે સ્નોબોલ એટલે કે એ એનું ગુણધર્મ છે કે એ બીજા બીજો સ્નો એને ચોંટી જાય છે બરફ અને પછી એ નાનામાંથી એ મોટું સ્વરૂપ એનું બનતું જાય છે સમય જતા તો એની ઉપરથી આ સ્નોબોલ શબ્દ આવ્યો છે અને જે આપણે આપણે એક ટેકનિક તરીકે એનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એટલે શું એટલે થોડામાંથી વધારે તરફ જવાની ગતિ એટલે કે થોડી વ્યક્તિઓને મળીને વધુ વ્યક્તિઓનો સંપર્ક કરવાની પ્રક્રિયા જેને આપણે સ્નોબોલ ટેકનિક કહીએ છીએ હું તમને ઉદાહરણ આપું થોડા વર્ષો પહેલાં જ્યારે મેં અમદાવાદની સેક્સ વર્કર બહેનોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું અમદાવાદની જાણીતી મહિલા સંસ્થા સંઘ સાથે અને ગુજરાત સરકાર અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી સાથે ત્યારે સવાલ એ આવ્યો કે આપણે સેક્સ વર્કર બહેનોને શોધીશું કેવી રીતે કારણ કે એનું તો કોઈ લિસ્ટ નથી જેમાં આપણે વાત કરીએ કે નર્સ બહેનોની લિસ્ટ છે પણ સેક્સ વર્કર બહેનોની લિસ્ટ નથી એ જાહેરમાં કદી આવતી નથી પણ આપણે એ બહેનોને એચઆઈવી એઇડ્સની માહિતી આપવી હોય તો આપણે બહેનોને તો શોધવું પડે એ બહેનોને તો આપણે મળવું પડે તો કેવી રીતે મળીએ આપણે તો એક સેક્સ વર્કર બહેનોને અમે મળ્યા બે સેક્સ વર્કર બહેનોને મળ્યા એની સાથે મેં ઘરોવો કેળવ્યો રેપો એસ્ટાબ્લિશ કર્યો એક વિશ્વાસ ઊભો કર્યો એમનામાં અને એમને બીજી પાંચ બહેનોના નામ આપ્યા એ પાંચ બહેનોએ બીજી પાંચ બહેનોના નામ આપ્યા તો એક બે બહેનોને મળવાની શરૂઆત કરતાં કરતાં અમે વીસ પચીસ બહેનોની મુલાકાત કરી શક્યા એ અમારું સેમ્પલ થયું એટલે એને સ્નોબોલ ટેકનિક તરીકે આપણે ઓળખીએ છીએ અને ખાસ કરીને જ્યારે આ પ્રકારના સમૂહ હોય જે મેં તમને પહેલાં વાત કરી હતી કે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિઓ હોય અથવા તો એલજીબીટી ક્યુ પ્લસ ગ્રુપમાંથી આવતા હોય અથવા તો સેક્સ વર્કર બહેનો હોય અથવા તો એવી કોઈ બહેન એવા કોઈ લોકો હોય બહુ જાહેરમાં ન મળતા જેમ કે રક્તપેતના દર્દીઓ છે એની આપણે વાત કરવા માગતા હોઈએ અથવા તો આપણે કોઈએ ડિવોર્સ લીધા છે છૂટાછેડા લીધેલી એક વ્યક્તિ હોય અને એની બીજા છૂટાછેડા લીધેલી વ્યક્તિ વિશે ખબર હોય તો એક કે બે વ્યક્તિઓની શોધ કરીને એમની સાથે ગરોબો કેળવીને રેપો એસ્ટાબ્લિશ કરીને વિશ્વાસ પેદા કરીને તમે નવી નવી બહેનો સુધી જ્યારે પહોંચવાનો અથવા નવી નવી વ્યક્તિઓ અથવા નવા નવા રિસ્પોન્ડન્ટ સુધી પહોંચવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ એ આખી જે પ્રક્રિયા છે એને આપણે સ્નોબોલ ટેકનિક તરીકે જોઈએ છે તો કેટલાક પ્રકારના અભ્યાસોમાં આપણને આ જ પદ્ધતિ કામ લાગે છે એ સિવાય આપણે એ લોકો સુધી પહોંચી શકતા નથી કારણ કે આપણા જાહેર જીવનમાં એ વિદ્યાર્થી નર્સ કે ઓટો રિક્ષા ડ્રાઈવર કે અધ્યાપક કે દુકાનદાર એવી રીતે સીધે સીધા સંપર્કમાં આવતા એ ગ્રુપ નથી એટલે આ પ્રકારના વિશિષ્ટ પ્રકારના સમૂહો માર્જિનલાઇઝ સેક્શન્સ ઓફ સોસાયટી એનો જ્યારે આપણે અભ્યાસ કરવો હોય ત્યારે હું માનું છું કે આપણે સ્નોબોલ ટેકનિકનો અભ્યાસનો ઉપયોગ કરવો જોઈએ એ પણ એક સેમ્પલ સેમ્પલિંગ છે પણ એ બિન સંભાવનાત્મક છે એટલે આપણે એક શહેરની તમામ સેક્સ વર્કર બહેનો કે એચઆઈવી ગ્રસ્ત બહેનો માંથી આપણે પસંદગી નથી કરતા કારણ કે નથી કરી શકતા અનેક કારણોસર એટલા માટે બેમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ એમ કરતાં કરતાં આપણને જેટલા જરૂરી સેમ્પલ હોય જેટલા રિસ્પોન્ડન્ટની જરૂર હોય ઉત્તરદાતાની એનો આપણે અભ્યાસ કરીએ છીએ પણ આ અભ્યાસ પણ આપણે જો પ્રશ્નાવલી લઈને જઈશું અથવા તો સવાલ જવાબ લઈને જઈશું તો નહીં થાય એ પણ હું તમને ચેતવું છું આ પ્રકારના સમૂહો માટે આપણે એમની સાથે એકથી વધુ મુલાકાત કરવી પડે છે એમનો ગહન ઇન્ટરવ્યૂ કરવો પડે છે ઓબ્ઝર્વેશન કરવું પડે છે આપણે જેમ કોઈ ગામની અંદર કોઈના ઘરે જઈને આપણે સર્વે કરીએ અને તમારું નામ શું છે ઉંમર શું છે એવું બધું પૂછીએ એવું શરૂઆતના તબક્કામાં આપણે આ પ્રકારના સમૂહો સાથે પૂછી શકતા નથી એટલે જ્યારે આપણે સ્નોબોલ ટેકનિકથી કોઈ અભ્યાસ કરતા હોઈએ ત્યારે એ પણ જરૂરી છે કે આપણે સંભાવનાત્મક નિદર્શનમાં જેમ પાંચસો હજાર લોકોનો અભ્યાસ કરવા માટે જેમ આપણે એક પ્રશ્નાવલી મોકલીએ અથવા તો મુલાકાત અનુસૂચિ લઈને એમની પાસે સવાલો પૂછીએ એવી સ્થિતિ આવતા વાર લાગે છે એ થઈ શકે છે પણ એ વાર લાગે છે કારણ કે એ ઘરોબો બહુ જરૂરી હોય છે અને એ માટે બે શબ્દો છે ઘરોબો અને એક શબ્દ છે આઈસ બ્રેકિંગ એટલે સ્નોબોલ ટેકનિકમાં એક બીજો શબ્દ પણ સમજવાની જરૂર છે જેને આપણે આઈસ બ્રેકિંગ કહીએ છીએ તમે જોશો કે બરફની પાઠ હોય કોઈ જગ્યાએ તો એને તોડતા બહુ વાર લાગે છે પણ તમે એને બેચર એની ઉપર થોડા ઘા કરો તો ધીમે ધીમે તૂટી જાય છે ને ઓગળવા માંડે છે તો આ આઈસ બ્રેકિંગ છે એટલે જ્યારે આપણે એવા વિશિષ્ટ પ્રકારના સમૂહોને મળવા માટે જઈએ કે જે લોકો જાહેરમાં પોતાની ઓળખ આપવા માટે તૈયાર ના હોય અથવા સંકોચ અનુભવતા હોય અનેક કારણોસર તો એની આઈસ બ્રેકિંગ કરવું પડે છે એમની સાથે આપણે ઘરોબો કેળવવો પડે છે એમનો વિશ્વાસ પ્રાપ્ત કરવો પડે છે તો એ આઈસ બ્રેકિંગ કર્યા પછી આપણે એમના વિશેની માહિતી આપણે લઈએ છીએ એ આપણા સેમ્પલમાં આવે છે અને એટલા આપણે એને એને આપણે વાત કરીએ છીએ સ્નોબોલ ટેકનિક તરીકે એને જોઈએ છે તો આ ત્રીજી પદ્ધતિ છે ચોથી અને છેલ્લી જે રીત છે અથવા પદ્ધતિ છે બિન સંભાવનાત્મક નિદર્શન લેવાની એને કોટા સેમ્પલ કહીએ છીએ અંગ્રેજીમાં કોટા શબ્દોનો છે કે નિશ્ચિત પ્રમાણ નિશ્ચિત સંખ્યા એને આપણે કોટા તરીકે આપણે જોઈએ છીએ જેમ કે આપણે અનામતની વ્યવસ્થા કરીએ તો કોટા અનામતનો કોટા કહીએ છીએ ને કે ભાઈ સાત ટકા અનામત કે પંદર ટકા અનામત કે સત્યાવીસ ટકા અનામત એ કોટા છે એટલે એક ચોક્કસ પ્રમાણ છે તો કેટલાક પ્રકારના અભ્યાસોની અંદર આપણે જો ચોક્કસ પ્રમાણ લઈને અભ્યાસ કરીએ તો પણ એક પ્રતિનિધિયુક્ત અભ્યાસ કરી શકીએ છીએ પણ એ જ્યારે લઈએ છે સેમ્પલ ત્યારે એ આપણે બિનસંભાવનાત્મક રીતે લઈ શકીએ છીએ એટલે ક્યાં તો તમે એને પર્પઝ સેમ્પલથી લઈ શકો ક્યાં તો તમે એને એક્સિડેન્ટલ સેમ્પલ પણ લઈ શકો સ્નોબોલ ટેકનીથી પણ લઈ શકો પણ એક ચોક્કસ પ્રમાણ હું તમને ઉદાહરણ આપું આપણે અભ્યાસ કરવો છે કે ગુજરાતની જુદી જુદી યુનિવર્સિટીઓમાં સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ કયા પુસ્તકો વાંચે છે આપણે કેવો અભ્યાસ કરવો છે તો આપણે શું નક્કી કરીશું કે ગુજરાતની જેટલી યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓમાંથી દરેકમાંથી આપણે દસ કોટા દસ વિદ્યાર્થીઓને પસંદ કરીશું અને એ દસ વિદ્યાર્થીઓ દરેક જગ્યાએ સરખા આપણે કોટા રાખીશું અને દરેક યુનિવર્સિટીમાંથી દસ જ વિદ્યાર્થીઓનો જ આપણે અભ્યાસ કરીએ આપણા સેમ્પલમાં સમાવેશ કરીએ એ કોટા સેમ્પલ બને છે આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપી પણ દરેક પોતાના અભ્યાસ પ્રમાણે દરેક પોતાના ઓબ્જેક્ટિવ પ્રમાણે પોતાના સંજોગો પ્રમાણે એ કોટા નક્કી કરવા એ સંશોધકને આધારે છે કેટલા કોટા કેટલું પ્રમાણ કેટલા સેમ્પલ લેવાનો પ્રયત્ન કરવો છે અને એ સેમ્પલ જ્યારે આપણે લેવાનો પ્રયત્ન કરીએ ત્યારે શક્ય છે કે આપણી પાસે એની યાદી હોય પણ ખરી શક્ય છે કે એની આ યાદી આપણે ન પણ હોય શક્ય છે કે આપણે એ સ્નોબોલ ટેકનિક દ્વારા પણ લઈ શકીએ પણ એક નિશ્ચિત પ્રમાણ લઈને એટલે નિશ્ચિત સેમ્પલ લઈને કોટા સેમ્પલ લઈને આપણે સમગ્ર વિદ્યાર્થીઓનો અભ્યાસ આપણે કરીએ છીએ તો આ રીતે મિત્રો આજે આપણે બિન સંભાવનાત્મક નિદર્શનના ચાર પ્રકારોની વાત કરી પહેલો પ્રકાર જે વાત કરી જેને આપણે પર્પઝિવ સેમ્પલ કહીએ છીએ બીજો જે આપણે વાત કરી જેને આપણે એક્સિડેન્ટલ સેમ્પલ કહીએ છીએ અને ત્રીજો છે જેને આપણે સ્નોબોલ ટેકનિક કહીએ છીએ અને ચોથો જે છે એને આપણે કોટા સેમ્પલિંગ કહીએ છીએ આ ચાર રીતે આપણે બિનસંભાવનાત્મક નિદર્શન લઈ શકીએ છીએ તો દોસ્તો આપણે આખી નિદર્શન પ્રક્રિયાની ચર્ચાની અંદર આપણે બે પ્રકારના સેમ્પલિંગની વાત કરીએ એક સંભાવનાત્મક નિદર્શન જેને આપણે પ્રોબેબિલિટી સેમ્પલિંગ કહીએ છીએ અને બીજાને આપણે બિનસંભાવનાત્મક નિદર્શન કહીએ છીએ સંભાવનાત્મક નિદર્શનમાં આપણે ત્રણ પ્રકાર જોયા જેને આપણે એક સિમ્પલ રેન્ડમ સેમ્પલ સિસ્ટમેટિક રેન્ડમ સેમ્પલ સ્ટેટિફાઈડ રેન્ડમ સેમ્પલ અને એ જ રીતે બિનસંભાવનાત્મકમાં આપણે ચાર પ્રકારો જોવાનો પ્રયત્ન કર્યા એક પ્રકાર જોયો પર્પઝિવ સેમ્પલ બીજો સેમ્પલ જોયો એક્સિડેન્ટલ સેમ્પલ ત્રીજો પ્રકાર જોયો સ્નોબોલ ટેકનિક અને ચોથો જોયો કોટા સેમ્પલિંગ તો આ રીતે આજે આપણે સેમ્પલિંગની વાત કરી તો તમે જ્યારે તમારો અભ્યાસ કરતા હો અને કરવાના હો તો સેમ્પલિંગ સેમ્પલ પસંદ કરતી વખતે આટલી વસ્તુ યાદ રાખજો છેલ્લી એક બાબત કરવા માગું છું જે એથિક્સ રિસર્ચ એથિક્સ સાથે જોડાયેલી છે કે જ્યારે પણ આપણે સેમ્પલ પસંદ કરીએ ત્યારે એ સેમ્પલની ઓળખ છુપાવીએ આપણે એને કહીએ કે તમારી પાસેની જે માહિતી છે એ માત્રને માત્ર સંશોધનના હેતુ માટે છે શિક્ષણના હેતુ માટે છે એ માહિતી આપણે ક્યાંય ડિસ્ક્લોઝ ના કરીએ બહાર આપણે માહિતી બીજાને વહેંચીએ નહીં કારણ કે આપણે એ માહિતી આપણા માત્ર સંશોધનના હેતુ માટે લીધી છે એનો પબ્લિક ઉપયોગ આપણે નહીં કરવો જોઈએ જેનો પણ સેમ્પલમાં સમાવેશ કરીએ એની સંમતિ લઈએ કે તમે આ સેમ્પલમાં અથવા અમારા ઉત્તરદાતા બનવા માટે તૈયાર છો તમે અમને માહિતી આપવા માટે તૈયાર છો કે નહીં એની એક મૌખિક કે લેખિત સંપત્તિ પણ લેખિત પણ સંમતિ ક્યારેક લેવી પડે છે કેટલા પ્રકારના સંશોધનોની અંદર એથિક રિસર્ચ એથિક કમિટી બનાવી પડે છે એટલે કે સંશોધનની નીતિ માટેની નીતિમત્તા માટેની એક કમિટીનું પણ ગઠન કરવામાં આવે છે કે જેમ એક લોયર હોય છે એમ એક સોશિયલ વર્કર હોય છે અને એ કમિટી નક્કી કરે છે કે અમે જે સેમ્પલ લઈશું એ સેમ્પલ કેવી રીતે લઈશું અથવા સેમ્પલની પ્રક્રિયા તમારે એ કમિટી પાસે પાસ કરાવવી પડે છે તો આ રીતે કેટલાક એથિકલ ઇશ્યુઝ પણ આપણે ત્યાં સેમ્પલિંગમાં આવે છે એ આપણે જોવા જોઈએ તો મિત્રો આ સાથે આપણે આ સમગ્ર ચર્ચાનો આપણે અંત લાવીએ છીએ અને હું માનું છું કે તમે સેમ્પલિંગની સમગ્ર પ્રક્રિયા વિશે તમને એનો એક બહુમુખી ખ્યાલ આવ્યો હશે અને એ રીતે તમે એનો ઉપયોગ કરશો એવી આપને શુભેચ્છા આભાર या परमम्